કપરાડા તાલુકાના માંડવા ગામ ખાતે રાજ્યના મંત્રી રમણભાઈ પાટકરના હસ્તે દક્ષિણ વન વિભાગના સહયોગથી શિવશક્તિ મહિલા સ્વ સહાય જૂથ દ્વારા સંચાલિત કાજુ પ્રોસેસિંગ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાજુ પ્રોસેસિંગ યુનિટમાંથી વન વિભાગ દ્વારા સહાય આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વ સહાય જૂથો કાજુ પ્રોસેસિંગ ઉપરાંત અન્ય રોજગારલક્ષી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જે સરાહનીય છે. આદિવાસીઓના ડુંગર વિસ્તારમાં વધુમાં વધુ વાવેતર કરવું જોઈએ. સમગ્ર વન વિસ્તારમાં કાજુના પ્લાન્ટેશન થકી ઘરે ઘરે કાજુ મળશે. શુદ્ધ વાતાવરણ માટે વધુ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ તેમ જણાવી વન વિભાગ દ્વારા 10 વૃક્ષોની સામે માલિકીના એક વૃક્ષ કાપવાની મંજૂરી આપવામાં આવી છે, જે ધ્યાને લઈ વધુમાં વધુ શાકનું વાવેતર કરી આર્થિક ઉપાર્જન મેળવવાના વિરોધનો અનુરોધ કર્યો હતો. મારું ગામ માલવા છે, કાસ્ટુનિયા ખોડિયું, અને હું આ ગામની ડેપ્યુટી સરપંચ છું. આ સરકારની જે આ યોજના છે એ વિશે મારું કહેવું છે કે આવી યોજનાનો લાભ અમારા અંતરિયાળ વિસ્તારમાં મળે તો અમારા જે ગામની બહેનો છે એમને દૂર સુધી કામે જવું ન પડે અને નજીકમાં રોજગારી મળે તો પોતે સ્વાવલંબી થાય બહેનો. જૂથનું નામ છે શિવ શક્તિ મહિલા મંડળ માંડવા. આ જે સહાય છે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અમને 10 લાખનો ચેક મળેલ હતો. એ કેપા યોજના પ્રોજેક્ટ દ્વારા આ કાજુ યુનિટને અમે ઊભું કરી રહ્યા છીએ. એનાથી કેટલો લાભ થશે તમારા જૂથને? એમાંથી જે મહિલા મંડળના જે બહેનો છે તથા જે ગામના કોઈ પણ બેરોજગાર છે એમને રોજગાર મેળવવો હોય તો આ યુનિટ પર આવીને એ લોકો પોતાની કામગીરી કરશે અને એમને અમે પગાર તરીકે વધી જતો હશે. અચ્છા, આ જે યુનિટ શરૂ થયું છે આપણા વિસ્તારમાં પ્રથમ છે, તો અન્ય જે જિલ્લાની મહિલાઓ છે એને શું મેસેજ છે તમારા તરફથી? જિલ્લાની બધી જે મહિલાઓ છે એમને અમારા એ મેસેજ છે કે આપણે જે કંઈ પણ યુનિટ ઊભું કરીએ એના દ્વારા પોતાના ગામમાં સ્થાનિક બેરોજગાર હોય તેને રોજગારી મળી શકે. જે કાજુ પ્રોસેસિંગ યુનિટ માંડવા ખાતે આજે માનનીય મંત્રી શ્રી રમણભાઈ પાટકર સાહેબના હસ્તે લોકાર્પણ કરી રહ્યા છીએ, આ જે પ્રોસેસ યુનિટની પાછળ કરવાનો હેતુ એક જ છે સરકારશ્રીનો, કે સ્થાનિક જે અમારી આદિવાસી પ્રજાઓના જે ભાઈ બહેનો છે એમની રોજીરોટી નિયમિત એમના વિસ્તારની અંદર મળે અને જંગલની અંદર કપરાડાના કાજુ આજે ગુજરાતની અંદર ગોવા કરતાં પણ વધુ ફેમસ કાજુ તરીકે પ્રખ્યાત છે અને અહીંના જંગલમાં પુષ્કળ પ્રમાણમાં કાજુના ઝાડ આવેલા છે, પરંતુ કાજુ કાચા જો આ લોકો બજારની અંદર વેચે તો એમને પૂરતા ભાવ મળતા નથી અને એમનું શોષણ થતું હોય છે. એટલે વેલ્યુ એડિશન કરી અને એને જાતે જ પ્રોસેસ કરી એટલે મજૂરી પણ એમને મળે એની અને એના વેલ્યુમાં પણ વધારો થાય અને અહીંની બ્રાન્ડ અહીંના જે લોકલ નામથી વેચાય એ હેતુસર કેમ્પા પ્રોજેક્ટ એટલે કોમ્પેન્સેટરી એફોરેસ્ટેશનનો અમારો આખો પ્રોજેક્ટ છે. એમાં જે ડુબાણમાં ગયેલી જમીનોના જગ્યાએ જે સરકારમાં વળતર ભેગું થયું હોય એનાથી જીએફએમસી સ્ટેન્ડર્ડના કાર્યક્રમ હેઠળ 10 લાખ રૂપિયાનો ચેક આપણે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબના હસ્તે આપણે આ બે અહીંની એસએચજી બેન્ડના પ્રમુખ બેનને આપેલો હતો અને એમાંથી એ લોકોએ અહીંના કાજુને પ્રોસેસિંગ કરવાનું જે યુનિટ બનાવ્યું છે એ યુનિટને આજે આપણે મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ અને આ યુનિટ થવાથી લોકલ કાજુ લોકલ લોકોને સારા ભાવમાં સસ્તા ભાવમાં અને એકદમ શુદ્ધ ઓર્ગેનિક વેરાયટી મળશે.